વિદ્યાર્થી મિત્રો આજે પણ એવો જ એક નવો ટોપિક સાથે ફરી એક વખત વિડિયો ની અંદર આપણે સાથે છીએ તો આસપાસની અંદર પાઠ નંબર 14 આપણો આપેલો છે જ્યારે ધરતી ધ્રુજી ઉઠે વિદ્યાર્થી મિત્રો નામ સંપ્રદાની સાથે જ આપણને પણ મનની અંદર એવો ખ્યાલ આવે કે ધરતી ધ્રુજી ઉઠે મીન્સ કે ધરતી જો હલવા લાગે તો શું પરિસ્થિતિ થાય બરાબર છે ખાલી માત્ર આપણે એનો વિચાર કરીએ ત્યારથી જ આપણા મગજમાં એક પ્રકારનો ડર બેસી જાય છે એક પ્રકારની બીક લાગે છે તો વિચારો કે આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ ફસાઈ ગયેલી વ્યક્તિ હોય તો ત્યારે એની મનની સ્થિતિ કેવી હશે એ લોકોએ કેવો કેવો અનુભવ કર્યો હશે બરાબર છે આ પાઠની અંદર આવી જ કંઈક વાત આપણી સમક્ષ રજૂ કરવામાં આવેલી છે કે જ્યારે આપણા Yeah.
मोटे थी घूम पड़ी हम उठी गई मोटे थी चीज पड़ी है ना छोटी स्वप्न माथी जागी जाए छे मारे घूम सामने मारे माता पर उठी गई मारे चीज सामने अने मारा मम्मी पर उठी जाए छे ते दौड़ती आवे अने मने जोरथी पकड़ी ली मारा मम्मी छे दौड़ता दौड़ता मारा रूम में आवे छे अने मने जोरथी पकड़ी ले छे ते કોઈને ખબર ના
અને જે લોકોને વાગ્યું હતું ખવાયાના કારણે તાત્કાલિક સારવાર કેન્દ્રમાં લઈ જવાના બીજી કોઈ બાબત વિચારતા નહોતા ગામના દવાખાના નિર્માણ નુકસાન થયું હતું ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા જો વિદ્યાર્થી મિત્રો કે ગામમાં જે સારવાર કેન્દ્ર હતું એટલે કે દવાખાનું હતું એને પણ નુકસાન થયું હતું છતાં પણ લોકો છે ગામના તમામ લોકોને ફટાફટ સારવાર માટે લઈ જાય છે બરાબર છે અને ઘણા બધા લોકો છે કેવા હતા ઈજાગ્રસ્ત એટલે કે ઘણા બધાને વાગ્યું ડોક્ટરે તેવા સમયે કોણે મદદ કરી હતી યાદી બનાવો પછી વ્યક્તિને પૂછો કે આવા સમયે
તમને કોણે કોણે મદદ કરી હતી એના વિશે તમે એને પૂછી શકો. હવે વાત આવે છે મદદ આવી. મદદ એટલે કે બીજા શહેરના લોકો આ છસ ગામની અંદર મદદ આપવા માટે આવે છે. તરતેકા પ્રાપ્યના થોડા દિવસો પછી બીજા શહેરોમાંથી લોકો શું થઈ રહ્યું તે જોવા માટે આવતા હતા. તેઓ ખોરાક દવાઓ અને કપડાં લઈને આવ્યા હતા. જો ઘણા બધા શહેરમાંથી લોકો ખોરાક છે બરાબર છે, ખોરાકના નાના મોટા પેકિંગ છે, કપડાં છે, દવાઓ છે, આવી વસ્તુઓ લઈ અને આ ગામડાની અંદર દોડાદોડી કરતા આવે છે. કારણ કે એ જોવા આવે છે કે ક્યાં ગામના લોકોને કેટલું નુકસાન થયું. દરેક વ્યક્તિ આ વસ્તુઓ લેવા દોડતા હતા. હવે આ જસ ગામની અંદર તો બધું ભરાશાય થઈ ગયું હતું, કોઈ પાસે કઈ વસ્તુ નહોતી, એટલે આ વિતરણ કરવા માટે જેવા લોકો આવતા તો ગામના લોકો દોડાદોડી કરી અને બધી વસ્તુઓ ત્યાં લેવા માટે જતા હતા. અમે જે કપડાં મળ્યા તે ઘણા જુદા હતા. અમે આવા કપડાં પહેલા ક્યારે પહેર્યા. જો આ છોકરી શું કે છે કે અમે જે કપડાં આપવામાં આવ્યા હતા એ કપડાં કઈ અલગ જ હતા. આવા કપડાં અમે ક્યારે ઇજનેરો અને સ્થપતિઓનો જૂથ ગામની સાથે
ચિંતિત હતા શહેરના ઇજનેરો વૈજ્ઞાનિકો સ્થપતિઓ એમને મદદ માટે એમને મકાનોની રચના માટે ઘણો બધો માર્ગદર્શન આપે છે તો વિદ્યાર્થી મિત્રો આજનો વિડિયો ની અંદર આ પાઠ અહીંયા સુધી રાખીએ છીએ નેક્સ્ટ વિડિયામાં ફરી મળીશું ત્યારે આ પાઠ આગળ જોઈશું લેસન બધાય વ્યવસ્થિત સારા રીતે કરવાનું છે અને વિડિયો વ્યવસ્થિત જોજો કે જેથી કરીને પરીક્ષાની અંદર કોઈ પણ વસ્તુ તમને પૂછવામાં આવે તો તમને વ્યવસ્થિત આવડતી હોય તો આજનો વિડિયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ નેક્સ્ટ વિડિયામાં આપણે ફરી મળીશું થેન્ક યુ